हेलो स्टूडेंट, आजना आ वीडियो में विद्युत क्षेत्र रेखाओं विषे माहिती मेळवशु। विद्युत क्षेत्र जे ए देखातु नथी तो पण ए अस्तित्व धरावे छे, तो कोने कहेवाय विद्युत क्षेत्र जोईए। जेवी रीते तरलनु मिकेनिक्स 11th नु चेप्टर हतु एमां आपणे धारा रेखाओ मेळवेली हती, सेम एवी ज रीते विद्युत क्षेत्र रेखाओ। जो कोई बिंदुवत वीजभार होय प्लस क्यू अने आसपासनो विस्तार छे त्यां विद्युत क्षेत्र कई दिशामां होय ए मारे मेळवुं होय तो शुं करवुं जोईए। आगळ जेम जोई गया तेम आपणे एनी आसपासना विस्तारमां दरेक बिंदुए परीक्षण वीजभार मूकवो जोईए। जे दिशामां बळ लागे ए दिशा छे ए विद्युत क्षेत्रनी दिशा छे, तो दरेक बिंदुए विद्युत क्षेत्रनी दिशा छे ए नोंधी लेशुं। जो अमने कंटीन्युअस लाइन ड्रॉ करवामां आवे, सतत लाइन ड्रॉ करवामां आवे, तो आ थयुं विद्युत क्षेत्र रेखा। एटले विद्युत क्षेत्र रेखा छे ए एक चित्रात्मक रजूआत छे। धन वीजभारनी विद्युत क्षेत्र रेखा केवी मळती हती? धन वीजभारनी विद्युत क्षेत्र रेखा अथवा तो एमनुं विद्युत क्षेत्र त्रिज्या वर्ती बहारनी दिशामां मळतुं हतुं। आगळनो वीडियो जोयेलो हशे तमे। अने ऋण वीजभारनुं विद्युत क्षेत्र त्रिज्या वर्ती अंदरनी दिशामां जे मळतुं हतुं, कंईक आवी रीते धन वीजभारमां विद्युत क्षेत्र मळतुं हतुं અંદરની તરફ, બળની સોરી ઋણ વીજભારમાં। અને ધન વીજભારની અંદર જોવા જાઓ તો ત્રિજ્યા વર્તી બહારની તરફ મળતું હતું। આગળનો વિડીયો છે, રિફર કરો। આ વિડીયોના અંતમાં પણ એમને જોશું પાછો એક વખત, બરાબર। પણ મારી પાસે તંત્રમાં ધન વીજભાર પણ હોય અને ઋણ વીજભાર પણ હોય તો ધનમાંથી બહાર નીકળે ઋણમાં સમાય, કે કાવી રીતે? ધનમાંથી બહાર નીકળે ઋણમાં સમાય, કે કાવી જ રીતે? તો આ બધી છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા છે। તો પહેલી લાક્ષણિકતા બરાબર સમજવી, વારંવાર પૂછાય એવો ટોપિક છે, એક્ઝામમાં પૂછાય છે। તો વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વીજભારથી શરૂ થાય અને ઋણ વીજભાર પર અંત પામે છે, પરંતુ તંત્રમાં જો એક જ વીજભાર હોય તો ધનથી આરંભ થાય છે અને અંત જે એ ઋણમાં પામે છે। અથવા ઋણ વીજભાર જો હોય તો ક્યાંથી આરંભ થાય? અનંતથી આરંભ થાય અને અંત ક્યાં પામે? વીજભારની અંદર અંત પામે। આગળ જોઈએ, વીજભાર વિહીન વિસ્તાર હોય તો, એટલે કે મારી પાસે એક જ વીજભાર છે તંત્રમાં, તો વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ સતત કન્ટિન્યુઅસ મળે, વચમાં ક્યાંય એક પણ બિંદુએ છે એ બ્રેક નહીં થાય, તૂટશે નહીં। મારે જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ છે તો શું કરીએ? સ્પર્શક ડ્રો કરીને જેવી રીતે આપણે વેગની દિશા મેળવતા હતા ચેપ્ટર નંબર 4ની અંદર 11th માં, એવી જ રીતે, બરાબર। જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો, જે બ્લેક લાઈન છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવે છે અને જે રેડ એરો છે એ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા છે। આગળ જોઈએ, બે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ ક્યારેય પણ છેદે નહીં। જો છેદે તો શું થાય? હમણાં આપણે જોયું તેમ જો કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સ્પર્શક ડ્રો કરવો જોઈએ। તો જો કદાચ બે વિદ્યુત ક્ષેત્ર રેખા છેદે તો એક જ છેદ બિંદુ આગળ બે સ્પર્શક મળે, E1 અને E2। એક જ બિંદુએ કોઈ સદિશ રાશિની બે દિશા શક્ય નથી। તમે એક જ સમયે એક જ જગ્યાએથી કોઈ બે અલગ અલગ દિશામાં જઈ શકો? ના, શક્ય નથી। એટલા માટે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી। જો છેદે તો છેદ બિંદુ આગળ બે સ્પર્શક મળે, જે શક્ય નથી। ચોથી લાક્ષણિકતા,
विद्युत क्षेत्र रेखा जे क्यारे पण बंध गाळो न रचे, जे पहली लाक्षणिकता पर समझी सकाय, धन में आरंभ थाय अने अंत जे ए ऋण में पामे। तो बंध गाळो क्यारे रचाय, धन माथी ज आरंभ थईने धन में ज पाछो फरे तो जे शक्य नथी। एटले स्थित विद्युत क्षेत्र रेखा जे ए बंध गाळो रचती नथी। स्थित विद्युत क्षेत्र, स्थित नो मीनिंग जे वीजभार स्थिर होय, तो इंट्रोडक्शन चेप्टर नी अंदर जोई गया आपणे, चेप्टर नंबर 1 અને 2 ની અંદર વીજભાર ને સ્થિર રાખીને જ વાત કરશું, એટલે કે આ સ્થિત વિદ્યુત શાસ્ત્રના ચેપ્ટર છે। આગળ જોઈએ 5મી લાક્ષણિકતા, જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હોય। જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખા જે એકબીજાથી સમાન અંતરે હોય અને સમાંતર હોય। समांतर एटले दिशा पण समान होवी जोईए, केम के विद्युत क्षेत्र छे सदिश राशि छे। के कावी रीते बधी ज विद्युत क्षेत्र रेखानुं अंतर केवुं होवुं जोईए, एक बीजाथी समान होवुं जोईए। एटले तमे कोई पण बिंदुए विद्युत क्षेत्र लेवा जाओ तो दरेक बिंदुए विद्युत क्षेत्र छे ए समान मूल्यनुं पण मळशे अने एमनी दिशा पण केवी हशे, समान हशे। પણ દરેક વખતે સમાન વિદ્યુત ક્ષેત્ર હોવું જરૂરી નથી। ફોર એક્ઝામ્પલ, જો સમાન વિદ્યુત ક્ષેત્ર ન હોય તો તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગીચ હોય ત્યાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે। આ સાપેક્ષ ખ્યાલ છે, એટલે કે ક્ષેત્રના કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખાનું યોગ્ય રીતે કરેલું વિતરણ, યોગ્ય રીતે એટલે પ્રમાણ એક સરખું, યોગ્ય રીતે કરેલું વિતરણ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપે છે। મેં જે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉપરની લાક્ષણિકતામાં મેળવી, જરૂરી નથી કે તમે આટલી જ ડ્રો કરો, બની શકે તમે આના કરતા વધારે ગીચ ડ્રો કરો, પણ શરત એટલી કે દરેક જગ્યાએ સેમ એવી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તમારે ડ્રો કરવી જોઈએ। એ થયું યોગ્ય રીતે કરેલું વિતરણ। તો તમે અહીંયા કોઈ આડછેદ વિચારો, એટલા જ ક્ષેત્રફળનો આડછેદ કોઈ બીજા બિંદુએ વિચારો, એટલા જ ક્ષેત્રફળનો આડછેદ છે એ કોઈ ત્રીજા બિંદુએ વિચારો, તો દરેક વખતે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા જે સમાન હશે, એટલે કે એક સરખું વિદ્યુત ક્ષેત્ર હશે। પરંતુ જો એક આવું વિદ્યુત ક્ષેત્ર હોય તો આ સમાન નથી, કેમ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે એકબીજાને સમાંતર નથી, એકબીજાને સમાંતર ન હોય તો એ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર નથી। તો તમે એમ અલગ અલગ બિંદુએ આડછેદ વિચારો, એટલા જ ક્ષેત્રફળનો આડછેદ છે એ બીજે ક્યાંક વિચારો, જોઈ શકાય એકની અંદર વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, બેની અંદર ઓછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે। પેલું સાતત્ય સમીકરણ ભણી ગયા ને સેમિના જેવું, જ્યાં ગીચ હોય ત્યાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, જ્યાં છૂટું છૂટું છે ત્યાં નિર્બળ વિદ્યુત ક્ષેત્ર। તો આ સાપેક્ષતા છે કે બેની સરખામણીમાં એક આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું છે વધારે, પણ ત્રણની સરખામણીમાં બે આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું છે ઓછું છે। તો આ સાપેક્ષ ખ્યાલ થયો। તો એવા જ અલગ અલગ તંત્ર છે જેમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એમસીક્યુ માટે અથવા જાણકારી માટે છે આપણે હવે જોઈએ। તો આ 6 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે નોટબુકમાં લખવી અને એમને બાજુમાં એમના સંદર્ભ માટે આકૃતિ છે એ પણ ડ્રો કરવી। કેટલાક વીજભારી તંત્ર છે જેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈએ। ધન વીજભાર જે પહેલી જ લાક્ષણિકતા હતી એ અનંત અંતરે છે એ અંત પામશે અને ધનથી છે એ ચાલુ થાય। જો ઋણ વીજભાર હોય તો અનંતથી ચાલુ થાય છે અને ઋણ વીજભારમાં અંત પામે। જો બે ધન વીજભાર હોય તો આપને ખબર છે ધન ધન વચ્ચે શું લાગે, અપાકર્ષણ લાગે, એટલે એમની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પણ એકબીજાથી દૂર ડ્રો કરેલી છે અહીંયા કંઈક। હા, છેદે નહીં એનું ખાસ ધ્યાન રાખવું। જો બે ઋણ વીજભાર હોય તો
સમયના જેમ જ 14 ને ડ્રો કરીએ, પણ ધનમાં વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે જ્યારે ઋણમાં અંદરની તરફ હોય, ફરક માત્ર એટલો. પણ એક ધન અને એક ઋણ હોય તો ધનમાંથી આરંભ થાય અને ઋણમાં અંત પામે, જે આપણે પેલી લાક્ષણિકતામાં બોલ્યા સેમેના જેમ. આને કહેવાય ડાયપોલ. આ જે ડાયપોલ, જેને તમે કેમિસ્ટ્રીમાં દ્વિધ્રુવીય બોલો છો, ધ્રુવીય અને અધ્રુવીય અણુ, પોલર અને નોન પોલર મોલિક્યુલો, એટમ, તો આ ડાયપોલ છે, દ્વિધ્રુવીય છે, જેના પછીના ટોપિકમાં જે આપણે વધારે ડિસ્કસ કરશું એના પર. એક ઋણ વીજભાર છે અને એક આખું સમતલ છે, પણ તમે એને સામેથી જુઓ તો તમને એક રેખા દેખાય છે. ધનમાંથી આરંભ થાય, ઋણમાં અંત પામે. હા, નો ડાઉટ આ બાજુ પણ હશે જ. એક ઋણ વીજભારિત સમતલ હોય અને ધન વીજભાર હોય તો, સિંગલ વીજભાર હોય તો સેમ કંઈક આવી રીતે. હા, અહીંયા પણ અંદરની તરફ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળતી હશે, પણ એક ધન વીજભારિત સમતલ હોય અને એક ઋણ વીજભારિત સમતલ હોય અને બંને એકબીજાને સમાંતર હોય તો કંઈક આવી રીતે મળશે. એમના બાજુનો બહારનો ભાગ જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા એ નહીં મળે. એ કેમ નહીં મળે? ચેપ્ટર નંબર 2 ની અંદર જોશું. આ જે રચના છે આને કહેવાય કેપેસિટર. આ કેપેસિટર છે અને જે આ વક્ર ડ્રો કરેલી છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એને કહેવાય ફ્રિંગિંગ. ઇંગ્લિશ વર્ડ છે ફ્રિંગિંગ. ફ્રિંગિંગ એટલે વાકું વળવું. અંદરનો ભાગ છે ત્યાં સમાન વિદ્યુત ક્ષેત્ર મળે, માત્ર કિનારાનો ભાગ છે, જે એન્ડ પોર્શન છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હોય, અસમાન હોય. તો એ છેલ્લી રચના છે એ સમાંતર પ્લેટ કેપેસિટરની રચના છે. તો નોટબુકની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ડ્રો કરવી, અહીંયા ધન ડ્રો કરવાનું ના રહી જાય. તો આ વિડીયોમાં માત્ર આટલું જ. થેન્ક યુ. ઈ સાયન્સ પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને દરેક વિડીયો નોટિફિકેશન દ્વારા માહિતી મેળવો.